आ वीडियो पसंद आवे तो लाइक अने शेयर करो, जो सब्सक्राइब ना कर्यो होय तो जरूर सब्सक्राइब करो अने बेल आइकॉन दबावो। प्रवेश करिए कथामा। भगवान कृष्ण अने द्रुपद राजा बधाए विचार कर्यो छे कि कौरवो आपणुं राज लई लीधुं छे पांडवोनुं, ए आपणे पाछुं अपावुं। द्रुपद राजाए द्रौपदीना पिताए एक पुरोहित ब्राह्मणने कौरवो पासे मोकल्या छे। पुरोहिते कौरव सभामां जई अने वात करी કે પાંડવો તમારે તમે જે જે અત્યાચારો પહેલાં કરેલા ને એ બધા ભૂલી ગયા છે, અને પાંડવો આજે પણ તમારી સાથે હળી મળીને રહેવા માગે છે, એવો જનસંહાર કર્યા વિના જ પોતાનું રાજ્ય પાછું મેળવવા માગે છે। પ્રતિજ્ઞા પ્રમાણે એણે 13 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યો છે, એટલે હવે એના ભાગનું જે રાજ્ય છે એ તમારે પાછું આપી દેવું જોઈએ। અને પાંડવોનું રાજ્ય પાછું આપી દો તો નરસંહાર ન થાય। ભીષ્મએ પુરોહિતની વાતને સમર્થન આપ્યું, પણ કર્ણએ વિરોધ કર્યો કે એમ રાજ ન અપાય। ધૃતરાષ્ટ્રએ પુરોહિતને એટલું કહ્યું કે તમે જાઓ, હું મારો દૂત સંજય એને પાંડવો પાસે મોકલું છું। ધૃતરાષ્ટ્રએ સંજયને બોલાવીને કહ્યું કે તમે પાંડવો પાસે જાઓ। અને ધૃતરાષ્ટ્ર કહે છે કે હે સંજય, મેં પાંડવોમાં થોડી પણ ખોટી વૃત્તિ ક્યારેય જોઈ નથી। દુશ્મન જેના વખાણ કરે ને એ પાત્રતા કેટલી ઊંચી હશે જેના વેરી ઘાવ વખાણે। ધૃતરાષ્ટ્ર કહે છે કે મેં પાંડવોમાં એક પણ ખોટી વૃત્તિ જોઈ નથી। આપણે નિંદા કરી શકીએ એવો પાંડવોમાં કોઈ દોષ જ નથી, ધૃતરાષ્ટ્ર કહે છે। અને જેના અગ્રગામી, જેના આગળ ચાલનારા શ્રી કૃષ્ણ ભગવાન હોય એને આ દુનિયામાં બીજું કોણ જીતી શકે, ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે। અને જો મેં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ અને અર્જુન બંને એક રથ ઉપર ભેગા થઈ ગયા છે, એ વાત સાંભળીને હું આખો ધ્રુજું છું, ધૃતરાષ્ટ્ર કહે છે। ભીમ અવશ્ય દુર્યોધનને મારી નાખશે, દુર્યોધનનું છળ કપટ જોઈ, અને જો એક વાર યુધિષ્ઠિરે ક્રોધ કર્યો ને તો કૌરવ અને બાળીને ભસ્મ કરી દેશે। જે માણા બહુ સહન કરતો હોય ને એ જ્યારે કોપ કરે ને તેથી એની મેળે બધો સત્યાનાશ થઈ જાય। ક્ષમાશીલ માણસ હોય, ધર્મશીલ માણસ હોય, પુણ્યવાળો માણસ હોય અને જ્યારે એનો કોપ થાય ત્યારે સર્વ વિનાશ સર્જે। ધૃતરાષ્ટ્ર કહે છે કે સંજય, તું ત્યાં જઈ પાંડવોને કુશળ સમાચાર પૂછજે અને કહેજે કે ધૃતરાષ્ટ્ર તમારી સાથે શાંતિપૂર્ણ વર્તન ઈચ્છે છે। સંજયે પાંડવોની પાસે જવા રજા લીધી। પાંડવો પાસે આવીને સંજય કહે છે, સંજય એમ કહ્યું કે જો ભાઈ, યુદ્ધ કરવામાં તો બહુ બધું નુકસાન છે, માટે તમે સંધિ કરી લો। સંધિ કરી લેવા માટે યુધિષ્ઠિરને બહુ સમજાવ્યા છે। ત્યારે યુધિષ્ઠિરે એટલું કીધું કે યુદ્ધની અપેક્ષાએ યુદ્ધ ન કરવું એને જ હું શ્રેષ્ઠ માનું છું, અને કર્મ કર્યા વગર જો ઈચ્છિત વસ્તુ મળી જતી હોય તો કોણ માણસ કર્મ કરે, એટલે હું તો એવું જ ઈચ્છું છું કે વગર યુદ્ધે અમને અમારું રાજ મળી જાય। યુધિષ્ઠિર કહે છે કે કુંતીના પુત્રો, સુખની ઈચ્છા રાખીને પણ એવું કર્મ તો ક્યારેય કરે જ નહીં કે જે ધર્મથી વિરુદ્ધ હોય। યુધિષ્ઠિર કહે છે કુંતીના પુત્રો, સુખની ઈચ્છા રાખીને પણ એવું કર્મ તો ક્યારેય કરે જ નહીં કે જે ધર્મથી વિરુદ્ધ હોય, જેમાં બધાનું ભલું હોય એવું જ કર્મ કુંતીના પુત્રો કરે। પણ ધૃતરાષ્ટ્રએ પુત્ર મોહમાં હિતેશુ વિદુરજીની અવગણના કરી અને અધર્મ માર્ગનો આશ્રય લીધો છે,
લોભી રાજાની સાથે સંધિ કરવી મુશ્કેલ છે. ઘણીવાર ભાઈઓ ભાઈઓમાં પ્રોબ્લમ હોય ને, ડખો હોય, પછી બધા સમજાવવા જાય કે ભાઈ હંપીને જો ને, હળી મળીને જો ને, હવે જાતું કરો ને. પણ ત્યાં એક બાજુ હાવ બારદાન હોય દુર્યોધન જેવું, એમાં ઓઇલો બિચારો પછી જાતું કેટલું કરે. પણ જે બારે ના હોય ને એ પાછા સમજાવવા જાય, હવે ભાઈ જાતું કરો ને. ભાઈ ઘરે આવે ને તો એ ખબર પડે કેમ જાતું કરવું. હવે રામ ને રાવણનું યુદ્ધ થવાનું હોય ને પછી કોક વળી દોડડાયો થઈને એને સમજાવવા જાય, અને પાછા તમે જોજો જે સમજાવવા જાય ને એ ગાંડા નથી સમજાવતા, ડાયાને જ સમજાવે. એ ગાંડાને નહીં સમજાવે, ડાયાને, જેની ભૂલ નહીં હોય એને સમજાવે. એ પાછા કે હું, હવે એ તો ન સમજે, તમે સમજો ને લે. પછી તમે રામ પાસે જઈને એમ કહો કે હવે રાવણ નહીં સમજે પણ તમે સમજો ને તે હું સીતા જાતિ કરવી. સમજીને બીજું સમજવાનું શું એમાં આવે ભાઈ? હંપની વાત હું બી કરું છું પણ એની બી લિમિટ હોય ભાઈ. હંપની વાતની વાત તો બધા શાસ્ત્રો બી કરે, સંતો કરે, સત્સંગ કરે, પણ એની બી લિમિટ હોય. પછી જ્યાં નકરું શોષણ જ થતું હોય ત્યાં પછી સંપ ક્યાંથી હોય? અને પાંડવો ને કૌરવોમાં તો હજી પાંડવો તો હજી ઈચ્છતા હતા કે આને જવા દઈ, કૃષ્ણ એમ ન જવા દેવાય. તે પછી આવા હાવ પાપી માણસો, દુર્જન માણસોના હાથમાં બધું જાતું હોય તે કઈ ન્યા પછી ઉદારતા ન દખવાય, દાખવાય કે જવા દો ભલે ને એની પાસે રહ્યો. અને આ સમાજ છે ને આવી રીતનો ઊંધો ચાલે. હારાના હાથમાં કંઈક આવે ને, જો આ સાધુ સંતો પાસે કાંઈ પણ હોય ને તો એમ કે સાધુ સંતો હું જરૂર. હું કહું હારા માણાના હાથમાં જ હારું બધું હોવું જોઈએ, એ કોઈ દી એનો મિસયુઝ નહીં કરે. મોળાના હાથમાં ગમે આવશે તો એ ગમે આનો દુરુપયોગ કરશે. વસ્તુ તો સારાના હાથમાં હોવી જોઈએ. આ અણુબોમ્બ બધા છે એ આપણા સેનાના હાથમાં હોય ત્યાં સુધી હારા કહેવાય, પણ એ આતંકવાદીના હાથમાં આવ્યા હોય તો એનો મિસયુઝ કરે. અને એટલા માટે સંજયને યુધિષ્ઠિર કહે છે કે ભાઈ બધા એવું જ ઈચ્છતા હોય કે યુદ્ધ વિના મળે, યુદ્ધ અમે પણ કરવા માંગતા નથી, પણ આ લોભીની હારે સંધિ કરવી એ મને શક્ય લાગતું નથી. દુર્યોધને લોભી છે અને ધૃતરાષ્ટ્ર પણ લોભી છે, એની સાથે સંધિ કરવી, હંપ કરવો એ શક્ય નથી. અને મેં ક્યારેય આ વાત નથી કરી, પણ આજ પ્રસંગે કહું કે અમુક માણાની હારે પછી હંપ ન થાય ભાઈ. અમુક જિદ્દી માણસો એવા હોય, આપણને એમ લાગે કે આ બ્રહ્માજી બહુ ખીજાણો હશે, એના ઘરના એ હવારમાં ચા નહીં બનાવી દીધી હોય, હરખી ભાખરી નહીં કરી દીધી હોય, શિયાળામાં નાવાનું પાણી હવારમાં ગરમ નહીં કરી દીધું હોય, અને એવા ખારા બ્રહ્માજી થયા હશે અને તેદી જ એના સર્જન કર્યા હશે. ઈ કોડીના પતિદેવને કોઈ સમજાવી ન શકે. કોણ એને સમજાવે ભાઈ? અમુક જિદ્દી માણસો આપણા દુનિયામાં અમુક અમુક આમ નજરમાં આવ્યા હોય, આપણને ખ્યાલ આવે આને કોણ સમજાવે, આની અરે સમાધાન થાય જ નહીં. એટલે આજ યુધિષ્ઠિર ભી કહે છે કે આ લોભીની અરે સંધિ નહીં થાય. એટલે હું 80% કહું, બને ત્યાં સુધી 80% હળી મળીને રહેવું, પછી 20% આવા દુર્યોધન જેવા ધૃતરાષ્ટ્ર જેવા હોય એની આરે હંપ કોઈ દી થાય જ નહીં, અને એની આરે હંપ કરો તો ગહાવાનું નકરું તમારે જ રે, ઓલાને કોઈ દી ગહાવાનું આવે જ. એટલે એવું હોય આપણને એમ કે પાત્ર સારું છે, 80% તો જાતું કરવું થોડું ઘણું, પણ પછી હાવ ઊંધાઈ નમઃ માણા હોય તો કંઈ નકરું જાતું જ ન ક્યાં કરાય. વારે વારે ઓલા પાકિસ્તાનવાળા નકરા બધા આ બાજુ બમ ગોળા ઝીક્યા જ કરે, એટલે આપણે સહન જ ક્રિયા કરી, બરાબર છે. પણ પછી ક્યારેક ક્યારેક તો ભાઈ ઓપરેશનો કરવા જોઈએ ને ભાઈ, ક્યારેક તો પછી એ કરવા જોઈએ. એટલે આજ યુધિષ્ઠિર કહે છે કે જો તમારે શાંતિ જ બધાને જોતી હોય તો અમારું રાજ્ય પાછું આપી દો, એટલે શાંતિ રહેશે. મેં એકવાર છે ને બાલસ્વામી એક દાદાને કીધું હતું, મેં કીધું ક્ષમા રાખવામાં મજા છે. એટલે મેં કીધું એમાં સુખ છે, તે મેં કીધું આ પાંડવોએ કેટલી ક્ષમા રાખી, મને કે ક્ષમા રાખી તો આખી જિંદગી દુઃખી જ થયા નહીં. બાબા આમ જમાનાને ખાધેલા ભાભાઓ પણ ખરેખર
મન કે ક્ષમા રાખીએ તો હું કર્યું આખી જિંદગી દુઃખી છે. એટલે ક્ષમાની બી લિમિટ છે. આજે હું આવો સ્પષ્ટ કહું છું, હરેકની લિમિટ હોય, એવરીથિંગ હેઝ એ લિમિટ. લિમિટ બારો જાય એટલે પછી એ વસ્તુ ત્યાં ગુણકારક નથી રહેતી, એ પછી દોષકારક થઈ જાય છે. કોઈ તમને જરા જરા કંઈક બોલે તો તમે એને કાંઈ ન કહો, જાતું કરો. કોઈ જરા ગાડી અડી ગઈ તો તમે એને માફ કરી દો, કશે ભાઈ જવા દે, કાંઈ વાંધો નહીં, થઈ જાય આવું. કોઈ જરા તરા આપણે આમ ખીચવા હોય કાંતે કે આપણે જાતું કરીએ, કોઈ ગાળ દઈ દીધી તો કદાચ આપણે નો બી હામી બોલીએ ભાઈ હશે જવા દો. પણ કોઈ પછી આપણી બેન દીકરીની છેડતી કરતું હોય ત્યાં પછી ક્ષમા પરમો ધર્મ, તમે તાર કર એમ થોડું હાલે. ત્યાં પછી એને કેવું પડે તું આવે રહેવા દેજે ભાઈ. એટલે બધી ક્ષમાની પણ લિમિટ હોય છે. એટલે યુધિષ્ઠિર કે છે કે મારું રાજ દૈત્ય સંજય કે જો દુર્યોધન રાજ્ય ન આપે ને તો તમે ભીખ માગીને જીવન નિર્વાહ કરી લેજો, પણ પાપરૂપ યુદ્ધ ન કરતા. સલાહો માણ આવી જ દે. હા, એટલે યુધિષ્ઠિર કે જો કૃષ્ણ છે ને એ હરેક કર્મના અંતિમ પરિણામને જાણે છે, એટલે જેમ કૃષ્ણ કહેશે ને એમ અમે કરશું. એ બધા અંતિમ પરિણામને જાણે છે કે શું થવાનું છે, એટલે જેમ કૃષ્ણ કહેશે એમ અમે કરશું. અને ત્યારે કૃષ્ણ ભગવાન કે સંજયને કે જો ક્રૂર મનુષ્યો બીજાનું ધન અને સંપત્તિ લઈ લે છે, એ જે ચોર અને લૂંટેરાઓ એને એનો વધ કરવા માટે જ ઇન્દ્રએ અસ્ત્ર અને શસ્ત્રો બનાવ્યા છે. ભાઈ કૃષ્ણ કેવો, એ કાંઈ હાવ શોભામાં રાખવા માટે નથી બનાવ્યા. લૂંટેરાઓ અને ચોર અને જે હડપી લેનારાઓ એને દંડ દેવા માટે જ આ હથિયારો બનાવ્યા છે. કૌરવો લૂંટેરા છે, કૃષ્ણ કહે છે ચોર ડાકુમાં અને દુર્યોધનમાં ફેર નથી. અને કૃષ્ણ ભગવાને એક વાત કીધી કે દુર્યોધન ને યુધિષ્ઠિરમાં કેવું છે સાંભળો. કૃષ્ણ ભગવાન કહે છે સુયોધનો મન્યુમયો મહાદ્રુમ સ્કંદઃ કર્ણ શકુનિસ્તસ્ય શાખા દુશાસનઃ પુષ્પફલે સમૃદ્ધે મૂલમ રાજા ધૃતરાષ્ટ્રો મનીષી. કૃષ્ણ કહે છે સંજય દુર્યોધન છે ને એ ક્રોધરૂપી ઝાડવું છે, વૃક્ષ છે. દુર્યોધન સાક્ષાત ક્રોધનું ઝાડવું વૃક્ષ છે. અને આ વૃક્ષનું થડિયું કર્ણ છે. અને આ વૃક્ષની ડાળીઓ શકુની છે. અને આ વૃક્ષના ફળ અને ફૂલ એ દુશાસન છે. અને આ વૃક્ષનું મૂળિયું આંધળો ધૃતરાષ્ટ્ર છે, અજ્ઞાની ધૃતરાષ્ટ્ર છે. કૌરવો આ આવું ઝાડવું છે. અને પાંડવો કૃષ્ણ ભગવાન બોલે યુધિષ્ઠિરો ધર્મમયો મહાદ્રુમઃ. દ્રુમ એટલે વૃક્ષ, યુધિષ્ઠિર પણ વૃક્ષ છે, પણ કેવું ધર્મમયઃ. આ એક ધર્મનું વૃક્ષ છે યુધિષ્ઠિર છે. યુધિષ્ઠિરો ધર્મમયો મહાદ્રુમઃ સ્કંધોર્જુનો ભીમસેનોસ્ય શાખા માદ્રી પુત્રો પુષ્પફલે સમૃદ્ધે મૂલમ ત્વહં બ્રહ્મ ચ બ્રાહ્મણાશ્ચ. કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર ધર્મમય વૃક્ષ છે અને એનું થડિયું અર્જુન છે, એની ડાળીઓ ભીમ છે, અને માદ્રીના પુત્ર સહદેવ અને નકુળ એના પુષ્પ અને ફળ છે. અને આ વૃક્ષનું મૂળિયું કૃષ્ણ કે સ્વયં હું છું. એ કે આ વૃક્ષનું મૂળિયું હું છું, વેદ છે અને બ્રાહ્મણ છે. એ કે ધૃતરાષ્ટ્રને કહેજો, સંજયને કહે છે ભગવાન કૃષ્ણ ધૃતરાષ્ટ્રને કહેજો કે પાંડવ શાંતિ માટે પણ તૈયાર છે અને યુદ્ધ માટે પણ તૈયાર છે. કૃષ્ણ ભગવાને આ વોર્નિંગ દઈ દીધી. યુધિષ્ઠિરે પછી એટલી વાત કીધી
કે યુદ્ધ ન કરવું પડે ને કૌરવોનો વધ ન કરવો પડે એટલા માટે અમે અત્યાર સુધી બધા ઉપદ્રવો ચૂપચાપ સહન કરી લીધા છે. અમને રાજ્યનો ખાલી એક ભાગ આપી દે ને તો પણ શાંતિ બની રહેશે. અમારે જાજું નથી જોતું, અમારું આખું રાજ્ય અમારે નથી જોતું, થોડોક ભાગ દઈ દે. અને ત્યારે વાત યુધિષ્ઠિરે કરી, શાંતિરેવમ ભવેત રાજન પ્રીતિશ્ચૈવ પરસ્પરમ રાજ્યૈકદેશમપિ નઃ પ્રયચ્છાશમમિચ્છતા. થોડોક ભાગ અમારો દઈ દે ને, અમારે પાંચ ભાઈઓને રેવાય એટલો, તો પણ શાંતિ બની રહેશે, અમારે વધારે નથી જોતું. અમે ક્ષત્રિય છીએ, અમને ભીખ માગીને જીવવું એ સારું ન લાગે, એટલે અમને અમારી આજીવિકા પૂરતું થોડુંક આપી દે, અને કદાચ રાજ્યનો થોડો ભાગ પણ ન આપી શકે તો કેવલ અમે પાંચ ભાઈઓ છીએ ને પાંચ ગામ અમને આપે. ભ્રાતૃણામ દેહી પંચાનામ પંચ ગ્રામાન સુયોધન શાંતિર્નોચ્છતુ મહાપ્રાજ્ઞ જ્ઞાતિ વિસહ સંજય. હે સંજય, બધામાં સંપ બની રહે ને એટલા માટે પાંચ ગામ અમને દઈ દે તો પણ યુદ્ધ નહીં થાય. આટલું કહી અને સંજયને વળાવી દીધા છે. આ પ્રસંગથી મારે એટલું કહેવું છે કે ઘણી વાર બે પક્ષોમાં એક પક્ષ જાતું કરવા તૈયાર હોય પણ એક પક્ષ એવો જડવાદી હોય એ જાતું કરતો જ ન હોય, ન્યા કોઈ દી સમાધાન કરાવવાય જાવું, કારણ કે ઓલાને બિચારાને અન્યાય થશે બીજા પક્ષને, ક્યાં ક્યાં સમાધાન કરાવું. કૃષ્ણએ બધી ટ્રાય કરી, કૃષ્ણએ સમાધાનની ટ્રાય તો એટલા માટે જ કરી, ગામ આપણને કહે નહીં કે કાંઈ તમે સમાધાન માટે મહેનત જ ન કરી, બસ બાકી કૃષ્ણનો નિર્ણય પહેલેથી હતો કે આ સુધરે જ નહીં. અમુક માણસ કોઈ દી સુધરે જ નહીં, મેં કીધું ને એમ, એની અરે પછી અન્યાય ન કરો. બે ભાઈઓમાં પડવું હોય તો એ ધ્યાન બહુ રાખો. અમુકને શું છે કે બાંધવાની જ ટેવ હોય, એને બાંધવામાં જ રસ હોય, ઝઘડામાં જ રસ હોય, એ કોઈ દી ગમે એટલું તમે એને સમજાવો એ સમજે જ નહીં. અમુક પતિ પત્નીઓ એવા હોય, કેટલીક વાર સમાધાન, એક ભાઈનો ફોન મને આવ્યા કરે 3 મહિનાથી, મને કે હવે આ મારા પત્નીનું મારે શું કરવું, પછી પાછું બધું વર્ણન કરે, પછી આમ થયું, પછી આમ થયું, પછી આમ થયું, વળી પાછું હું કહું એમ ભગવાનને પ્રાર્થના કરશું ને તમે જરા સમજીને બધું હાલે, તો મને કહે તો પછી બહુ મને હેરાન કર્યા કરે છે, તો હું છૂટાછેડા લઈ લઉં કે પછી એમનું એમ રહેવા દઉં. હવે મારે એને હું કહેવું, તું છૂટાછેડા લઈ લે એમ કહેવું કે એમનું એમ રહેવા દે. એટલે હું પછી મેં એવું કીધું, મેં જો ભાઈ તમારા દીકરા કેટલા છે, મને કે 2 દીકરા છે. મેં કીધું બને ત્યાં સુધી તમે ભેગું હાંકો તો સારું. મેં કીધું હવે આ મધદરિયે નાવ પોગ્યું કહેવાય, પણ તો પાછું શું કે મને એમ થાય છે કે સ્વામી એની અરે હાલશે નહીં. કે મેં એને બહુ વાર સમજાવી પણ એ સમજતી જ નથી, એટલે મને એવો પાકો ભરોસો સ્વામી એની અરે હાલશે નહીં. મને હવે તમે કહો હું શું કરું. મેં કીધું જો હવે હાલે એમ જ ન હોય તો પછી છૂટાછેડા કરાય એનો કાંઈ વાંધો નહીં, પણ મેં કીધું પછી પાછું બીજું મળે એમ છે. મને કહેવાય એ વીમો જ તો મેં કીધું તો પછી છે ને ત્યાં છૂટાછેડા કરીને હખી નહીં થવું, છોકરાઓને હાસવશે કોણ. હા એ કે તમારું સાચું, એ પાછી એમ કહેશે કે છોકરાઓને હું ભેગા નહીં લઈ જાઉં. તમે એ બી તમારી વાત એ કે રાઈટ છે. તો મેં તો પછી થોડુંક જાતું કરીને મેં કીધું ભેગું આંકો ને, પણ મને કે એના સ્વભાવ સમય એવા વિચિત્ર છે ને ભેગું તો નહીં હાલે. મને કે તમે કહો હું શું કરું. મેં કીધું માર્ય હું કરું આમાં આમાં એટલે તો કીધું નથી, આ તો તમને દાંત ખટાવા વખત અમુક સમજે એમ જ ન હોય, એને સમજાવવાના શું. એની અરે મિટિંગે હું તો એવું કહું છું કે અમુક માણાની અરે મિટિંગે ન કરાય. અમુક જિદ્દી માણા ને જડ માણા હોય ને એને તો નાક શરમ ન હોય, આબરૂ આપડી જાય. અમારા શાસ્ત્રોમાં એમ કીધું છે કે ચર્ચા બધાની અરે ન હોય. જે સુજ્ઞ માણસ હોય, કાંઈક વાતમાં સમજતો હોય, એની અરે વાદ વિવાદ કે ચર્ચા કરાય, અમુકની અરે ચર્ચાય ન કરાય. એની અરે કહી દેવાય કે ભાઈ અમે હાર્યા તમે જીત્યા જાઓ હવે,
અમુક માણારે ચર્ચાય ન હોય. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુભક્તિ, દેશભક્તિ, ગુરુભક્તિ, માતૃપિતૃભક્તિનો સંચાર થયો છે, આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 99044700. જય શ્રી સ્વામિનારાયણ.